હમણાં હમણાં સુરેન્દ્રનગરમાં કેનાલ ઉપરથી લાશ મળી આવવાના કિસ્સાઓ વધતા ગયા છે, ત્યારે આજે દૂધરેજ કેનાલમાંથી વધુ એક આધેડની લાશ મળી આવેલ છે. તેમજ નગરપાલિકાના સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હોય તેવું પ્રાથમિક તપાસમાં મળ્યું છે અને ચાલુ નોકરીએ હતા. આગળની તપાસ માટે સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ ઘટના બાબતે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા ગેરેજ સુપ્રિન્ટેન્ડન્ટ છત્રપાલસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે આજ રોજ સવારે 7:45 ગેરેજ ઉપર ઉભો હતો ત્યારે મારા મોબાઈલ નંબર 9925677828માં ફોન આવ્યો કે વડનગર પાસે આવેલી કેનાલમાં એક લાશ તરી રહી છે, જેથી ચીફ ઓફિસર સંજય પંડ્યાના આદેશથી હું તરત જ મારી ફાયરની ટીમના વિજયસિંહ પરમાર, ગોપાલભાઈ બારૈયા, રાહુલભાઈ ડોડિયા, શક્તિસિંહ પરમાર, સંજય ચૌહાણ, વિશ્વરાજને લઈને વડનગર પાછળ મોટી કેનાલ આવેલી છે ત્યાં ઘટનાસ્થળે પહોંચીને એક અજાણ્યા આધેડની ઉંમર વર્ષ આશરે 60ની ડેડ બોડી બહાર કાઢી હતી. તેમજ પોલીસ સ્ટેશન જાણ કરી ડિઝાસ્ટરમાં જાણ કરી પોલીસ વિભાગના જમાદાર ઘટનાસ્થળે તરત જ આવી ગયા હતા. તે પછી આધેડની ડેડ બોડી પોલીસને સોંપી હતી. આ આધેડ ત્યાં આજુબાજુમાં જ રહેતા હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું અને વડનગરની આસપાસ પોલીસ દ્વારા ઓળખ પરેડ કરવા માટે તપાસ ચાલુ કરી દીધી હતી. આજે સવારના અમારી ટીમને એક પુણ્યનું કામ કરવા મળ્યું છે, જેથી અમે ઈશ્વરના આભારી છીએ તેવું છત્રપાલસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 News, સુરેન્દ્રનગર.